નમસ્કાર, સુપરફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. માંડવી તાલુકાના ઘરશીસા હિન્દુ સ્મશાન ભૂમિ સંચાલિત અંતિમ સંસ્કાર ધામનો જીર્ણોદ્ધાર મુખ્યદાતા પરિવાર તેમજ પરમ પૂજ્ય દેવીશ્રી ચંદુમાના વરંદ હસ્તે લોકાર્પણ સમારોહ યોજાયો હતો. દહેગામ તાલુકાના કરજોદરા જિલ્લા સીટ ઉપર તિકોણીઓ જંગ ખેલાશે, તેમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તેમના ખંડ મોસારમાં મતદારોને રીઝવી રહ્યા છે. અમદાવાદના પહેલાજ નગર ખાતે ધ ગેટ ખલીના હસ્તે જીમનું લોન્ચ કરાયું. પ્રજાને ફિટ રહેવા આપી ફિટનેસ ટીપ્સ. સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રિકો માટે વધુ એક સેવાનું આજે લોકાર્પણ કરાયું. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાડવર ખાતે આજે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાળાએ જાહેરસભા સંબોધી. કોંગ્રેસના પૂર્વ તાલુકા પંચાયતના સદસ્યો સહિત 200થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા. શહેર બી ડિવિઝન પોલીસે ઘરાના ભાગે છરી મૂકીને લૂંટ કરનાર આરોપીને પકડીને લૂંટનો ભેદ ઉકેલી નાખ્યો છે. ખાલિદ સબીર જબ્બાર નામના આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરમાં આમ આદમી પાર્ટીનો ભવ્ય રોડ શો યોજાયો. હાલોલ તાલુકાની કથોલા બેઠકમાં આવેલા ગામડાઓમાં પાણી તેમજ અનેક સમસ્યાઓને લઈને મતદારોમાં આક્રોશ. ચૂંટણીઓમાં બેઠકો કબજે કરવા પ્રચાર અભિયાન તેજ બન્યું. ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના રાજપીપળાના આગમન ટાળે જાણીતા વરિષ્ઠ પત્રકાર લેખક દીપક જગતાપ ભાજપમાં જોડાયા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પણ 6 મહાનગરપાલિકાઓમાં ભાજપનો ભવ્ય વિજય થતા પ્રાંતિજ ખાતે પણ ભાજપ કાર્યકરો દ્વારા ઢોલ નગારા સાથે આતશબાજી કરવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સીતવાડા ખાતે આજે ભગવાન રણછોડરાય ભગવાનની પાલખી નીકળી હતી. તો છેલ્લા 23 વર્ષથી ભગવાન રણછોડરાય ભગવાનની પાલખી નીકળે છે. પ્રાંતિજ તાલુકાના રામપુરા આમોદરા ખાતે ફરિયાદીને તેના જ ભાઈ ભાભી દ્વારા ફોન ઉપર ગારો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા પોલીસ ફરિયાદ થઈ. અમદાવાદ દરિયાપુર વોર્ડમાં કોંગ્રેસની જીત, ભાજપનો પરાજય થતા મહિલા કાર્યકર રડી પડ્યા. અમદાવાદનો વસ્ત્રાલ વોર્ડમાં બીજેપીની પેનલનો ભારે બહુમતીથી વિજય. ગાંધીનગર જિલ્લાના ચિલોડા નજીક ધનપ પાટિયા પાસે બે ફાર્મ કાર ચાલકે બાઇક સવારને ટક્કર મારતા બે યુવકના ઘટનાસ્થળે મોત નિપજ્યા. જિલ્લાના નવલખી બંદર ખાતે ગાડીમાં લોડિંગ બાબતે છરીનો ઘા ઝીકીને યુવાનની હત્યા. અમદાવાદના વિરલગામ તાલુકાના કરણગણ ગામમાં એક જ વર્ષમાં 0 કનેક્શનમાંથી 100% નળ કનેક્શન થયા. ભાડવડ તાલુકાના આબરડી ગામની સીમમાંથી કુવામાં પુરુષનો મૃતદેહ મળ્યો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 315 કેસ નોંધાયા. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 10,584 કેસ નોંધાયા. નેશનલ રેહાલ કેસમાં દિલ્હી હાઈકોર્ટની રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને નોટિસ. 2 દિવસની શાંતિ બાદ મંગળવારે ઓઇલ કંપનીઓએ ફરીથી ડીઝલ અને પેટ્રોલના ભાવમાં વધારો કર્યો. ભરૂચની કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ, 24 ઇજાગ્રસ્ત. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZSTV.